નમસ્કાર, હું છું ડેઝી શાહ અને આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. અંજારનો મામલતદાર ગિરીશ નિસરતા 25,000 રૂપિયાની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં સપડાયો. વારસાઈની નોંધ પડાવવા માથકના અરજદાર પાસે લાંચ માંગેલી. મહેસૂલ તંત્રમાં હડકંપ. નિરોણામાં દેવતાઓના અપમાન અને રોહાતળની કન્યા પર થયેલા અત્યાચારોથી કચ્છની હિન્દુ સંસ્થાઓમાં આક્રોશ. ભુજમાં કલેક્ટર કચેરીએ દેખાવો કરી પગલા ભરવા કરી માંગ. નખત્રાણાના નિરોણામાં હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર કમેન્ટ કરનારો મોહમ્મદ હનીફ ખત્રી ભુજ પોલીસના સકંજામાં. ગ્રામજનોમાં પ્રવર્તતો ઉગ્ર આક્રોશ. આરટીઓએ શુક્રથી રવિના 3 દિવસ દરમિયાન પૂર્વ કચ્છમાંથી 97 ઓવરલોડ વાહનો ઝડપ્યા, તો વિવિધ નિયમ ભંગ કરી દોડતી 66 પેસેન્જર બસ, મિની બસ અને મેક્સી સામે પણ કાર્યવાહી. પ્રાથમિક શિક્ષકોની ગઢ પૂરવા એક જ ગ્રુપના શિક્ષકોની સેવા લેવા આયોજન. માનદ શિક્ષકોની કરાશે નિમણૂક. વિદ્યા સહાયકોની ભરતી ન થાય ત્યાં સુધી હંગામી ધોરણે શિક્ષણ તંત્રનું આયોજન. અંજારના મામલતદાર ગિરીશ કે નિસરતા 25,000ની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગે હાથ ઝડપાઈ જતા જિલ્લાના મહેસૂલી તંત્રમાં હડકંપ મચી ગયો છે. સાંજે 5:30 વાગે ગિરીશ નિસરતા લાંચ લેતા તેમની કચેરીમાં જ ઝડપાઈ ગયા હતા. માથકના શ્યામજીભાઈ કરસનભાઈ આહિર પાસે જમીનની વારસાઈની નોંધ પડાવવા મુદ્દે નિસરતાએ 25,000ની લાંચ માગી હતી. આ અંગે શ્યામજીભાઈએ ગાંધીધામ એસીબીનો સંપર્ક કરતા ગિરીશ નિસરતાને ઝડપી લેવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગના વર્ગ 2ની કક્ષાના મામલતદાર લાંચ લેતા રંગે હાથ ઝડપાતા જિલ્લાના ભ્રષ્ટ મહેસૂલી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ પૂર્વે ભુજ મામલતદાર કચેરીનો નાયબ મામલતદાર વિક્રમસિંહ રહેવર પણ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન ગિરીશ નિસરતા વિવિધ વિવાદોમાં ચમકતા રહ્યા છે. અંજારની એક પ્રાથમિક શાળાની મધ્યાહન ભોજન યોજનાની મહિલા સંચાલકને માનસિક ત્રાસ આપી સસ્પેન્ડ કરવાના નિર્ણયથી નિસરતા વિવાદમાં ઘેરાયા હતા. નિસરતાના ભ્રષ્ટાચારથી ઘણા સમયથી અંજારના અરજદારો ત્રાહિમામ પોકારી ગયા હતા. કચ્છ અને રાષ્ટ્રીય સ્તરે ઘટેલી કેટલીક હિન્દુ સમાજ વિરોધી ઘટનાઓ સંદર્ભે કચ્છના હિન્દુ સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે. નખત્રાણાના નિરોણા ગામે હિન્દુ દેવી દેવતાઓ અંગે અણછાજતી ટીકા કરવાના કેસ અને ખાવડા નજીક રોહાતળ ગામની દલિત કિશોરીનું અપહરણ, બળાત્કાર કરી તેનું પરાણે ધર્માંતરણ કરવાના કિસ્સા સંદર્ભે વિવિધ હિન્દુ સંસ્થાઓએ કલેક્ટર કચેરીએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં નિરોણા ગામના સેંકડો લોકો જોડાયા હતા. ભુજમાં કલેક્ટર કચેરી બહાર નવયુગ સંસ્થા, સીમા જનકલ્યાણ સમિતિ, સંસ્કાર ભારતી, વિવેકાનંદ ગ્રુપ નિરોણા, હિન્દુ ગૌરક્ષા દળ, હિન્દુ મહાસભાના કાર્યકરો, સંતોએ સૂચક બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ કરતા લોકો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી હતી. કાર્યકરો સંતોએ કલેક્ટર અને પશ્ચિમ કચ્છના SPને આવેદનપત્ર આપ્યું હતું. અમરનાથમાં હિન્દુ કાર્યકરોના લંગર સળગાવી રાખી યાત્રીઓને હાલાકીમાં મૂકવાની પ્રવૃત્તિ સામે પણ વિરોધ વ્યક્ત કરાયો હતો. ભગવાનના ફોટા ઉપર ફેસબુક ઉપર અપલોડ કરી અને જે કોમેન્ટ લખવામાં આવી છે, સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાવી છે. આમાં કોઈ એક સમાજની કોઈ મેટર નથી, સમસ્ત સમાજ દ્વારા, સમસ્ત સમાજના આગેવાનો અહીં નિરોણાની અંદરથી બધા જ મોટી સંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત રહ્યા છે. કલેક્ટર ઓફિસે આરોપી તરીકે જેણે કોમેન્ટ કરી છે એ આરોપીને સખતમાં સખત પાસા હેઠળ ધરપકડ થાય અને આજીવન જામીન ન મળે એવી અમારી બધા ગ્રામજનોની માંગણી છે. ખાવડા બાજુ અમારી દલિત સમાજની દીકરી 15 વર્ષની એને સાથે ઘણા ટાઈમથી એ લોકોએ બલાત્કાર ગુજારી એને મજબૂર કરી કે તું અમારો ધર્મ સ્વીકાર, મુસ્લિમ ધર્મ સ્વીકારો, ઇસ્લામ ધર્મ સ્વીકારો. ત્યારે આપણા હિન્દુ લોકોને અમને ખબર પડી, હિન્દુ લોકો ત્યાં ગયા. દુઃખની વાત એ છે કે 5 દિવસ સુધી પોલીસે તેની ફરિયાદ ન લીધી. જ્યારે ઘણા બધા મજબૂર કર્યા ત્યારે એ લોકો ફરિયાદ લીધી.
तो आज कलेक्टर साहब ने आवेदन पत्र देवा आया छे कि आ जो पण घटनाओ बनी एने कड़ा में कड़ो एनो एक्शन लेवाय। आज अमे 500 जना आया छे आवेदन पत्र देवा, अगर एनो अठवाडिये में रिजल्ट न आयो तो अमे 10-20 हजार आवशु। तो हिंदू समाजना आक्रोश संदर्भे कलेक्टर एम एस पटेले जणाव्यु हतु के रोहातळनी पीड़ित किशोरीना परिवारनी तेमणे अने एसपीए मुलाकात लीधी छे। पीड़िताना परिवारजनोने शक्य सरकारी सहाय अपाववा साथे आरोपी विरुद्ध कड़क कायदाकीय कार्यवाही करवानी कलेक्टरे खातरी आपी हती। निरोणाना आरोपी सामे पण कायदेसरनी कार्यवाही कराई होवानुं पटेले जणाव्यु हतु। खावडाना रोहातळ मुकामे एक भील कन्या पर बलात्कार अने अपहरणनो गुनो दाखल थयो छे। तो आज हूँ अने कच्छना एसपी श्री बने जना ए दीकरीने मळवा माटे एना कुटुंबीजनों ने मळवा माटे गया था। एमनी साथे मैं संपूर्ण विगतो मेळवी छे, एमनी पासेथी वातचीत करी छे अने त्यारबाद एक ज कुटुंब होय बाकीनी जे कम्युनिटीना लोकोने आगेवानोने मळवानुं तो ए बधाने मळ्या छीए। ए वखते पण आ कुटुंबने मैं हाजर राख्युं हतुं। मारो खास मुलाकातनो हेतु કે એમને જે કંઈ તકલીફ થઈ છે, સરકાર તરફથી જે કંઈ એમને સહાય મળવા પાત્ર છે, ફર્ધર આ અંગે એમને બીજી કોઈ મુશ્કેલી ન પડે ગામ તરફથી કે કોઈ ધાક ધમકી કે બીજું કોઈ તકલીફ ન પડે એના માટે મેં એસપી શ્રીએ મુલાકાત લીધી છે અને સાંત્વના પણ આપી છે। પોલીસનો બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે અને ગામ લોકોએ આગેવાનોએ મને ખાતરી આપી છે કે ફર્ધર એક પણ બનાવ નહીં બને। નિર્ણયના જે બનાવ બને તો એમાં ગુનો દાખલ થયો, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે, એ વ્યક્તિને એરેસ્ટ કરી લેવામાં આવ્યો છે અને જે જે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે જે કંઈ કરવું પડે એ બધું તમામ પોલીસ કરી રહી છે। હું અને એસપી શ્રી એમાં સતત સંપર્કમાં છીએ। નખત્રાણાના નિરોણા ગામે હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટીકા ટિપ્પણી કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આરોપીને ભુજના એ ડિવિઝન પોલીસ મથકે લવાયો હતો। આરોપી મોહમ્મદ હનીફ ખત્રીને ગ્રામજનોએ ઝડપી પાડી માર મારીને પોલીસના હવાલે કર્યો હતો। આ ઘટનાથી નિરોણાના ગ્રામજનોમાં ભારે આક્રોશ છવાયો છે। હનીફે ફેસબુક અને વોટ્સએપ જેવા માધ્યમ પર હિન્દુ દેવી દેવતાઓ અંગે અભદ્ર કોમેન્ટ કરી હતી। એટલું જ નહીં, તેણે ઇરાકના આતંકી સંગઠન આઈએસઆઈએસને સમર્થન કરતા એક પોસ્ટરને પણ પોસ્ટ કર્યું હતું। તો પોલીસે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। અબડાસાના પરજાવ ગામે વાડીમાં કામ કરી રહેલા 4 યુવકોને જંતુનાશક દવાની ઝેરી અસર થતાં ચકચાર મચી ગઈ છે। 4 પૈકી 2 યુવકોના સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો છે। તો ઝેરી દવાની અસર હેઠળ રહેલા 2 યુવકો હાલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 4 યુવકો પરપ્રાંતના છે। તેઓ પરજાવની સીમમાં આવેલી કુલદીપ ચૌધરીની વાડીમાં ખેતમજૂરી કરતા હતા। આ બનાવ ગત શુક્રવારે બન્યો હતો, જેમાં 4 યુવકને એક સાથે જંતુનાશક દવાની ઝેરી અસર થઈ હતી, જેમાં ઓડિશાના અને બિહારના 2 યુવકના મોત નિપજ્યા હતા। સમગ્ર કેસની પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે। ગુજરાતના 4 નાના શહેરોમાં આવેલા એરપોર્ટનો વિકાસ કરવા કેન્દ્ર સરકાર આયોજન હાથ ધરી રહી છે। આ એરપોર્ટમાં કચ્છના કંડલા ઉપરાંત ભાવનગર, જામનગર અને કેશોદનો સમાવેશ થાય છે। આ ઉપરાંત દેશમાં 50 નવા એરપોર્ટનું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરાયું છે। લોકસભામાં આ અંગે રાજ્યકક્ષાના ઉડ્ડયન મંત્રી જીએમ સિદ્ધેશ્વરાએ માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે નાણામંત્રી અરુણ જેટલીએ અગાઉ બજેટમાં પીપીપી મોડ પર નાના શહેરોમાં એરપોર્ટનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી। અને બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો।